હેલો, આપણે જે નેક્સ્ટ જે ટોપિક ડિસ્કસ કરવાનું છે એ ટોપિક છે મીનિંગ એન્ડ ડેફિનેશન્સ ઓફ એચઆર વેલફેર. એચઆર વેલફેર ઇઝ અ ફ્લેક્સિબલ એન્ડ ઇલાસ્ટિક કન્સેપ્ટ. તો એચઆર વેલફેર છે એ ફ્લેક્સિબલ કન્સેપ્ટ છે કે જેનાથી આપણે માનો કે એચઆર વેલફેર છે એને પ્રોવાઈડ કરવામાં આવે તો એ વેલફેર જે સર્વિસીસ છે એ વેલફેર સર્વિસીસ પણ બેનિફિટના ટર્મ્સમાં જ આપવામાં આવતી હોય છે. જેમ કે આ હેલ્થ ઇન્સ્યોરન્સ છે કે એમને શેર્સ આપવામાં આવે તો વેલફેર સર્વિસીસ પણ આ ટાઈપની જ હોય છે. ઇટ્સ મીનિંગ એન્ડ ઇમ્પ્લિકેશન્સ ડિફર વાઇડલી વિથ ટાઈમ્સ, રિજિયન્સ, ઇન્ડસ્ટ્રીઝ, કન્ટ્રીઝ, સોશિયલ વેલ્યુઝ એન્ડ કસ્ટમ્સ, ધ જનરલ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓફ ધી પીપલ એન્ડ ધ પોલિટિકલ આઈડિયોલોજીસ પ્રિવેલિંગ એટ ધ પર્ટિક્યુલર મોમેન્ટ્સ. ઇન ધ વર્ડ્સ ઓફ પ્રોફેસર એચ એસ કિરકાલ્ડી, એના પ્રમાણે આપણે એચઆર વેલફેરને કઈ રીતે ડિફાઈન કરી શકીએ તો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે એ એચઆર વેલફેર માટેની જે સર્વિસીસ છે એ પ્રોવાઈડ કરવાની છે. તો એનામાં એચઆર વેલફેર છે એ આપણે જ્યારે આપતા હોય ત્યારે આપણે એમ્પ્લોઈઝના પોઈન્ટ ઓફ વ્યૂથી છે એ વિચારવાનું છે કે એમ્પ્લોઈઝ છે એમને કઈ રીતે બેનિફિશિયલ થઈ શકે, અથવા તો એમ્પ્લોય છે એને કઈ રીતે બેનિફિટ આપી શકે, મોટિવેશન આપી શકે. તો એના પ્રમાણે આપણે એચઆર વેલફેર છે એ પ્રોવાઈડ કરવાનું હોય છે. The whole field of welfare is one in which much can be done to combat the sense of frustration of the industrial worker, to relieve them of personal and family worries, to improve their health, to offer them some sphere in which they can excel others and to help them to a wider concept of life. તો એમાં જે એને પ્રોવાઈડ કરવામાં આવે છે, જે વેલફેર એમને પ્રોવાઈડ કરવામાં આવે છે, તો એ વેલફેર છે એ ઇન્ડસ્ટ્રીયલ વર્કર, જેમ મેં તમને કીધું કે મેડિકલ છે, હેલ્થના ઇન્સ્યોરન્સ છે એના એને ઈ ટર્મ્સની અંદર આપવામાં આવતું હોય છે, કે જે એને પર્સનલ વરીઝ હોય કે આફ્ટર એમને એમની ડેથ થઈ જાય તો એના પછી માનો કે એના ફેમિલીઝ છે તો એનું કઈ રીતે સર્વાઈવ કરવાનું છે, અથવા તો એને ફેમિલી વરીઝ હોય આફ્ટર એનું જે રિટાયર્ડ થઈ જાય પછી એને જે હેલ્થ પ્રોબ્લેમ થતા હોય તો એનું એ કઈ રીતે એક્સપેન્સ બેર કરશે. તો આ બધા જે એને ટેન્શન્સ છે, એની વરીઝ છે, એ દૂર કરવા માટે એને એચઆર વેલફેર છે પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે, કે જેનાથી એની હેલ્થ ઇમ્પ્રુવ થશે એન્ડ એને કોઈ જે માનો કે ફિયર છે તો એ ફિયર છે એ દૂર થશે. અકોર્ડિંગ ટુ ધ લેબર ઇન્વેસ્ટિગેશન કમિટી, તો લેબર ઇન્વેસ્ટિગેશન કમિટી પ્રમાણેનો એચઆર વેલફેરનો શું ડેફિનેશન્સ છે, એનું મિનિંગ શું છે. એનીથિંગ ડન ફોર ધી ઇન્ટેલેક્ચ્યુઅલ, ફિઝિકલ, મોરલ એન્ડ ઇકોનોમિક બેટરમેન્ટ ઓફ ધી વર્કર, વેધર બાય ધ એમ્પ્લોયર્સ, બાય ધ ગવર્મેન્ટ ઓર બાય ધ એજન્સીઝ, ઓવર એન્ડ અબવ વોટ ઇઝ લેડ ડાઉન બાય લો ઓર વોટ ઇઝ નોર્મલી એક્સપેક્ટેડ ઓન ધી પાર્ટ ઓફ ધી કોન્ટ્રેક્ચ્યુઅલ બેનિફિટ ફોર વિચ વર્કર મે હેવ બાર્ગેન. તો કાંઈ પણ એમને પ્રોવાઈડ કરવામાં આવે કે એને મોરલ ઇન્ક્રીઝ કરવા માટે કોઈ ફિઝિકલ બેનિફિટ આપવામાં આવે અથવા તો ઇકોનોમિક બેનિફિટ આપવામાં આવતો હોય છે, એટલે કે મોનેટરી ટર્મ્સની અંદર આપવામાં આવતો હોય છે, તો આવા જે વર્કરને જે પણ બેનિફિટ આપવામાં આવતો હોય કે એના ઓનર્સ છે એના કંપનીની અંદર વર્ક કરે છે, પ્રાઇવેટ કંપની તો એના એમ્પ્લોયર આપે, અથવા તો ગવર્મેન્ટની અંદર જોબ કરતા હોય છે તો ગવર્મેન્ટ તરફથી આપવામાં આવે, કે કોઈ પણ એજન્સીની અંદર વર્ક કરતો એજન્સી દ્વારા આપવામાં આવે, કે જે નોર્મલી એને સેલેરી આપવામાં આવતી હોય છે એના અબાઉ જે બેનિફિટ આપવામાં આવે એને એચઆર વેલફેર છે કહેવામાં આવે છે. કે લોમાં જેટલું ડિસાઇડ કરેલું હોય એટલું આપો, અથવા તો એના કરતાં વધારે છે એ કંપનીઝ ઘણીવાર એમનો પ્રોફિટ વધારે હોય અથવા તો એવી રીતે હોય તો એ લોકો જેના હ્યુમન છે, હ્યુમન રિસોર્સ એમને વધારે બેનિફિટ છે એ પ્રોવાઈડ કરતી હોય છે, કે જેનાથી અત્યારે જો એને બેનિફિટ પ્રોવાઈડ કરશે તો એને ફ્યુચરની અંદર એના જે એમ્પ્લોઈઝ છે એનો ઘણો બધો બેનિફિટ છે એને મળશે. બિકોઝ ઓર્ગેનાઇઝેશનની અંદર મેઇન પાર્ટ છે એ એમ્પ્લોઈઝનો હોય છે, એમ્પ્લોઈઝ છે એ કંપનીની અસેટ્સ છે. નેક્સ્ટ છે ઓબ્જેક્ટિવ ઓર નીડ ઓર ઇમ્પોર્ટન્સ ઓફ ધી એચઆર વેલફેર. તો એના ઓબ્જેક્ટિવ શું છે અથવા તો એચઆર વેલફેર છે એ આપવા માટેની નીડ શું છે, બરાબર છે? તો એ નીડ છે એ આપણે ડિફાઇન કરવાની છે. 10 પોઈન્ટ્સ આપેલા છે, વન બાય વન આપણે એમને ડિટેલ ડિસ્કસ કરશું. ફર્સ્ટ આપણે એમને રીડ કરીએ. ઇન્ક્રીઝ ધ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઓફ ધી વર્કિંગ ક્લાસ, પ્રોવાઈડ બેટર વર્કિંગ કન્ડિશન્સ, રિડ્યુસ ધ લેબર પ્રોબ્લેમ્સ ઇન ધ ઓર્ગેનાઇઝેશન, રેકગ્નાઇઝ ધ હ્યુમન વેલ્યુઝ. એચઆર વેલફેર હેલ્પ્સ ટુ ફોસ્ટર અ સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી ઇન ધ ઇન્ડસ્ટ્રી. એચઆર વેલફેર ઇમ્પ્રુવ્સ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ એન્ડ રિડ્યુસ ધ ઇન્ડસ્ટ્રીયલ ડિસપ્યુટ્સ, રિટેઇન ધ એમ્પ્લોઈઝ, શો અપ ધેર પોઝિટિવ માઇન્ડ ઇન ધ વર્ક, ઇન્ફ્લુઅન્સ ઓવર ધ અધર એમ્પ્લોઈઝ, ઇન્ક્રીઝ ધ બાર્ગેનિંગ પાવર ઓફ ધી એમ્પ્લોઈઝ. તો આ જે 10 પોઈન્ટ્સ છે કે જે આપણે ડિટેલ ડિસ્કસ કરવાના છે. ફર્સ્ટ છે ઇન્ક્રીઝ ધ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઓફ ધી વર્કિંગ ક્લાસ. તો જે આપણે એમને
એનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે એ કઈ રીતે વધે, જો એનો પર્ચેસિંગ પાવર છે ઇન્ક્રીઝ થાય. પર્ચેસિંગ પાવર મીન્સ કે એની સેલેરી, માનો કે અત્યારે 10 રૂપીઝ છે, એ એક્સપેન્સ માટે આપણે એક્ઝામ્પલ છે કે 10 રૂપીઝ એ એના માનો કે કોઈ ફૂડ પેકેટ છે એ ખરીદે છે, તો એનો 10 રૂપીઝ છે અત્યારે એની પાસે છે, તો એનો પર્ચેસિંગ પાવર કેટલો છે, તો કે 10 રૂપીઝ, તો એ એટલું જ ખરીદી શકે. જો એની સેલેરી ઇન્ક્રીઝ થશે બરાબર છે, માનો કે 50 સુધીની એની સેલેરી ઇન્ક્રીઝ થાય, તો એમાંથી માનો કે 20 સેવિંગ્સ રાખે, તો એ 30નો એનો પર્ચેસિંગ પાવર થયો. તો આ રીતે એનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કઈ રીતે વધી શકે, જો એનો પર્ચેસિંગ પાવર છે એ ઇન્ક્રીઝ થાય. ધ લેબરર ઇઝ મોર પ્રોન ટુ ધ એક્સપ્લોઇટેશન ફ્રોમ ધી કેપિટાલિસ્ટ ઇફ નો સ્ટાન્ડર્ડાઇઝડ વે ઓફ લુકિંગ આફ્ટર ધેર વેલફેર, બરાબર છે. તો આ રીતે આપણે લેબર છે, માનો કે એનું કોઈ ફ્યુચર બેનિફિટ જોઈને નહીં મળે બરાબર છે, અથવા તો એને સિક્યુરિટી ફીલ નહીં થાય, તો એ પ્રોપરલી વર્ક નહીં કરી શકે. એનું જો સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે એ માનો કે જે જ્યારે નોકરી એની જે જોબ સ્ટાર્ટ કરી હોય ત્યારે જેટલું હોય એટલું જ એન્ડ એટ ધ એન્ડ હોય, તો બે વચ્ચેનો કાંઈ એને બેનિફિટ જ ન મળે, તો એમ્પ્લોય છે એનો મોરલ ડાઉન થઈ જશે. બટ ટાઈમ ટુ ટાઈમ એની સેલેરી ઇન્ક્રીઝ થાય અથવા તો એવા એને અધર બેનિફિટ્સ આપવામાં આવશે, તો એનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વધશે, તો એનો મોરલ પણ ઇન્ક્રીઝ થશે. તો આ એક પણ ઓબ્જેક્ટ હોઈ શકે એચઆર વેલફેર આપવાનો. નેક્સ્ટ છે પ્રોવાઈડ બેટર વર્કિંગ કન્ડિશન. જો એનું આપણું એન્વાયરમેન્ટ છે એ એવું એન્વાયરમેન્ટ છે એવું બનાવવામાં આવે કે જેનાથી એના મેનેજમેન્ટ અથવા તો એના એમ્પ્લોઈઝ છે એને એવું ફીલ થાય કે આ ઓનર છે એ મેનેજમેન્ટ સાથેના અથવા મેનેજમેન્ટ ટુ વર્કર સાથેના રિલેશન્સ છે એ સારા ડેવલપ કરશે, ફ્રેન્ડલી નેચર હશે, તો કાંઈ ડિફિકલ્ટી હશે તો એ એમ્પ્લોઈઝ છે એ મેનેજમેન્ટ સાથે ડિસ્કસ કરી શકશે. અધરવાઇઝ જો રિજિડિટી રાખેલી હશે અથવા તો તમે રૂડલી બિહેવ કરશે, તો પ્રોપરલી વર્કિંગ કન્ડિશન્સ એનું એન્વાયરમેન્ટ પ્રોપર નહીં હોય, તો એમ્પ્લોઈઝ છે પ્રોપરલી વર્ક નહીં કરી શકે, તો એને સેટિસ્ફેક્શન પણ નહીં મળે. ટુ મેક ધ મેનેજમેન્ટ ફીલ ધ એમ્પ્લોઈઝ આર સેટિસ્ફાઈડ અબાઉટ ધ વર્ક એન્ડ વર્કિંગ કન્ડિશન. તો એનું વર્ક છે, જો એને વર્કમાં ચેન્જ નહીં આવે, તમે ઘણા બધા વર્ષથી એક જ ટાઈપનું વર્ક કરાવશો તો પણ એનાથી એને બોરિંગનેસ આવશે, તો પણ એના વર્કથી સેટિસ્ફાઈડ નહીં થાય, અથવા તો તમે પ્રોપરલી એમને રોટેશન જ કરી રાખો, 6-6 મહિનાનું વર્ક બદલી રાખો, તો પણ એને પ્રોપરલી એક વર્કની અંદર એને એક્સપર્ટાઇઝ નહીં આવે, તો પણ એ પ્રોપર વર્ક નહીં કરી શકે. એટલે વર્કમાં ચેન્જ લઈ આવવાનો અમુક ટાઈમ પછી, અને પછી એની વર્કિંગ કન્ડિશન્સ છે બેટર કરવા માટેના જે સ્ટેપ્સ છે જો મેનેજમેન્ટ લેશે, તો એમ્પ્લોયના વર્ક પ્રત્યે સેટિસ્ફાઈડ થશે. તો આવા જે સેટિસ્ફેક્શન માટે પણ એચઆર વેલફેર છે એ પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે. રિડ્યુસ ધ લેબર પ્રોબ્લેમ્સ ઇન ધ ઓર્ગેનાઇઝેશન. તો લેબર પ્રોબ્લેમ્સ છે આપણે જો રિડ્યુસ કરવા હોય, તો મેનેજમેન્ટ એન્ડ જે લેબર્સ છે એ બે વચ્ચેના રિલેશન્સ જો સારા હશે, બે કોઓપરેશનથી કોઓપરેટિવલી વર્ક કરશે, તો પ્રોબ્લેમ્સ છે એ ઓછા ક્રિએટ થશે. ધીઝ આર વેરિયસ પ્રોબ્લેમ્સ અફેક્ટિંગ ધ વર્કર્સ. પ્રોબ્લેમ લાઇક એબસ્ટેન્ટિઝમ, ટર્ન ઓવર રેશિયો, ઇનડેપ્ટનેસ, આલ્કોહોલિઝમ એટસેટ્રા, વિચ મેક ધ લેબર ફર્ધર વીક બોથ ફિઝિકલી એન્ડ ફિઝિકોલોજીકલી. તો વર્કર છે એના કયા કયા પ્રોબ્લેમ્સ છે એ હોઈ શકે, તો કે મેનેજમેન્ટ સાથેના, જો કે ટર્ન ઓવર રેશિયો છે એ વધારે ક્યારે થાય, તો કે જો પ્રોપરલી જે આપણે લેબરને જે ફેસિલિટી આપવી જોઈએ એ આપણે જો ઓર્ગેનાઇઝેશન ન આપે, તો ઓર્ગેનાઇઝેશન એ ફેસિલિટી ન આપે અને વધારેમાં વધારે ખાલી વર્ક ઉપર જ ફોકસ કરે, તો એના કારણે છે એ લેબર છે એ માનો કે કંપનીની અંદર છે એ રિઝાઇન કરી દેતા હોય છે, એની કંપનીની અંદર વધારે ટાઈમ ન રહેતા હોય, બરાબર છે. તો આ એક હોઈ શકે. એબસ્ટેન્ટિઝમ છે, ઇન્ડેપ્ટનેસ છે, માનો કે કોઈ પણ લેબર છે એને વર્ક જેટલું આપવામાં આવે છે એના પ્રમાણેનું એને પ્રોપરલી સેલરી નથી મળતી, બરાબર છે, એને વેજીસ નથી મળતું, તો પણ એ કંપની અંદરથી રિઝાઇન કરશે. તો આ પ્રકારના જેટલા પણ વીક પોઈન્ટ્સ છે કે જે લેબર છે એની મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ બેને અફેક્ટ કરશે, જેનાથી પ્રોબ્લેમ્સ છે એ ક્રિએટ થશે, અને ઓર્ગેનાઇઝેશન છે એની જે ચેન્જ છે પ્રોડક્શન, સેલિંગ, પ્રોફિટ, એ ચેન્જ છે એ બ્રેક થશે. લેબર વેલફેર વર્ક લુક્સ ફોરવર્ડ ટુ હેલ્પિંગ ધ લેબરર ટુ ઓવરકમ ધીસ પ્રોબ્લેમ. લેબર વેલફેર માટેના ઘણા બધા એવી કમિટીઝ છે, જે લોઝ બનાવેલા છે, લેબર વેલફેર લોઝ બનાવેલા છે, કે હવેના જે કંપનીના જે લોકો છે લેબરની સેફ્ટી માટે અને એના જેટલા રિક્વાયરમેન્ટ સ્ટેપ્સ છે એ બધા લીધેલા હોવા જોઈએ, પ્લસ લેબરને એના વર્ક પ્રમાણેનું પ્રોપર વેજીસ મળે એના માટે પણ લોઝ બનાવેલા છે, કે જેનાથી હવે લેબરને જે ફેસ કરવા પડતા હતા પ્રોબ્લેમ્સ એ હવે ફેસ નહીં કરવા પડે, એના પ્રોપરલી એમના જે વેજીસ છે એના નક્કી કરેલા હોય કે આટલા વેજીસ તો એમને ડેઇલી આપવાના જ, તો એ માનો કે એટલું વર્ક નથી ઓર્ગેનાઇઝેશને, સ્ટીલ આપણે એટલા વેજીસ તો એમને પે કરવા જ પડે એઝ પર લેબર વેલફેર લોઝ. નેક્સ્ટ છે રેકગ્નાઇઝ હ્યુમન વેલ્યુઝ. એવરી પર્સન હેઝ હિઝ ઓન પર્સનાલિટી એન્ડ નીડ્સ ટુ બી રેકગ્નાઇઝ એન્ડ ડેવલપ.
ઇટ ઇઝ ઇન ધ હેન્ડ્સ ઓફ ધી મેનેજમેન્ટ ટુ શેપ ધેમ એન્ડ હેલ્પ ધેમ ગ્રો. તો આપણે હ્યુમન છે માનું કે એની અંદર ઘણી બધી એવી સ્કિલ્સ રહેલી છે જે અત્યારે રો સ્કિલ્સ છે, તો એને શાર્પન કરવા માટે માનો કે તમે એને ટ્રેનિંગ આપીને અથવા તો એની જે પ્રોપરલી એને જે વર્ક સોંપવાની હોય અથવા તો જેની અંદર એની સ્કિલ છે એવું વર્ક એને આપી અને એની જે સ્કિલને તમે શેપ આપી શકો, એના ગ્રોથ માટે છે તમે એવા સ્ટેપ્સ લઈ શકો જેનાથી તમે હ્યુમન વેલ્યુઝને જો રેકોગ્નાઇઝ કરશો, તો હ્યુમન વેલ્યુઝ જો રેકોગ્નાઇઝ થશે તો એને એના વર્કનું સેટિસ્ફેક્શન મળશે. તો આ પણ એક ટાઈપનું એચઆર વેલફેર છે. ધ મેનેજમેન્ટ એમ્પ્લોઇઝ વેરિયસ મેથડ્સ ટુ રેકોગ્નાઇઝ ઇચ વન્સ વર્થ ઇઝ એન ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ઇઝ એન અસેટ ટુ ધી ઓર્ગેનાઇઝેશન. નેક્સ્ટ છે એચઆર વેલફેર હેલ્પ્સ ટુ ફોસ્ટર અ સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી ઇન ધ ઇન્ડસ્ટ્રી. અ પર્સન વર્ક્સ બોથ ઇન અ ગ્રુપ ઓર એઝ એન્ડ એઝ એન ઇન્ડિવિજ્યુઅલ. તો પર્સન છે ઘણીવાર ઓર્ગેનાઇઝેશનની અંદર છે એને ગ્રુપ વર્ક આપવામાં આવતું હોય છે, ઘણીવાર એઝ એન ઇન્ડિવિજ્યુઅલ વર્ક આપવામાં આવતું હોય છે. તો પર્સન્સ છે એને બે વર્કનો એક્સપિરિયન્સ હશે કે ટીમની અંદર કઈ રીતે વર્ક કરવું અથવા તો ઇન્ડિવિજ્યુઅલ વર્ક આપે છે તો એ કઈ રીતે કોઈ કરવું, જેની અંદર એમને એના જે એક્સપર્ટ્સ છે અથવા તો એની જે સુપરવાઇઝર છે એને હેલ્પ તો કરતા જ હોય છે, સ્ટીલ કે એને ગ્રુપની અંદર કઈ રીતે એને વર્ક કરવાનું છે કે એમાં એને બીજાના નોલેજનો જે છે એ બેનિફિટ મળશે. તો આવું બધું એને બે વર્કનો એક્સપિરિયન્સ થાય એના માટે એને અલગ અલગ વર્ક છે પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે. ઇફ ધ પર્સન ગિવન રિસ્પોન્સિબિલિટી હી વિલ એક્ટ બેટર ઓર ઇલ્સ હી વિલ બી ઓનલી અ સ્લેવ ટુ ડાયરેક્શન ઓફ ધી સુપરવાઇઝર એન્ડ વિલ નોટ શો એની ઇનિશિયેટિવ ટુ પ્રૂવ હિઝ વર્ક. જો એને સુપરવાઇઝરી વર્ક આપવામાં આવે કે આટલું વર્ક જ એમને કરવાનું છે અને કોઈ પણ ડિસિઝન્સ છે લેવા માટે એને રિસ્પોન્સિબિલિટી આપવામાં નહીં આવે, તો એ વર્ક છે પ્રોપરલી નહીં કરે, એની સ્કિલ છે એ પ્રૂવ કરવા માટેનો એને કોઈ ચાન્સ નહીં મળે, તો એને કોઈ ઇનિશિયેટિવ નહીં લઈ શકે, તો એ પ્રોપરલી વર્ક નહીં કરી શકે. બટ એને કોઈ ઇન્ડિવિજ્યુઅલ વર્ક આપવામાં આવે અથવા તો કોઈ ગ્રુપનો લીડર બનાવી દેવામાં આવે તો એ પ્રોપરલી એનું જે વર્થ છે એ એને પણ એના વર્કની એને વર્થ થશે, પ્લસ એની અંદર જે સ્કિલ્સ છે એની વર્થ થશે, ઇનિશિયેટિવ લેશે તો એ પ્રોપરલી વર્ક બેટર વેની અંદર એ વર્ક કરી શકશે. તો એવી જો એને રિસ્પોન્સિબિલિટી આપવામાં આવે તો એ પણ એક એચઆર વેલફેર છે. નેક્સ્ટ છે એચઆર વેલફેર ઇમ્પ્રુવ્સ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ એન્ડ રિડ્યુસીસ ધ ઇન્ડસ્ટ્રીયલ ડિસિપ્લિન. તો ઇન્ડસ્ટ્રીયલ રિલેશન ઇન્ક્રીઝ કરવા માટે છે એચઆર વેલફેરની છે રિક્વાયરમેન્ટ છે, પ્લસ આપણે ઇન્ડસ્ટ્રીયલ ડિસિપ્લિન છે કે તમે જો એમને પ્રોપરલી સેલરી એને ઇન્ક્રીઝ કરવા માટેનું તમને કીધેલું છે કે વર્ક ઇન્ક્રીઝ થાય છે તો સેલરી ઇન્ક્રીઝ કરવા માટે કીધું, તો બટ તમે ઇન્ક્રીઝ નથી કરતા તો લેબર સ્ટ્રાઇક ઉપર જશે, તો આવા બધા જેનાથી ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ છે એ પણ તમને એના ઉપર પણ અફેક્ટ કરશે, પ્લસ તમારે ડિસિપ્લિન વર્ષે તો તમારું જે પ્રોડક્શન છે એ અટકી જશે, તમારું પ્રોડક્શન અટકશે એટલે સેલ્સ છે અટકશે, પ્રોફિટ છે એ ડિક્રીઝ થશે, કંપનીની જે ઇમેજ છે એની ઉપર અફેક્ટ થશે. તો આ બધા લેબર ડિસિપ્યુટ છે ઇન્ડસ્ટ્રીયલ ડિસિપ્યુટ છે એને ડિક્રીઝ કરવા માટે એચઆર વેલફેર છે એ રિક્વાયરમેન્ટ છે. ઇન્ડસ્ટ્રીયલ ડિસિપ્યુટ ઇન એની ઇન્ડસ્ટ્રી ઇઝ અ સાઈન ઓફ અનસેટિસ્ફાઈડ એમ્પ્લોય, કે એવી સાઈન કરે છે કે જે અનસેટિસ્ફાઈડ એ કંપનીના એમ્પ્લોય છે એ કંપનીનું જે વર્ક છે અથવા તો કંપનીની જે સેલરી છે એનાથી અનસેટિસ્ફાઈડ છે. લેબર વેલફેર મેઝર્સ એક્ટ એઝ અ પ્રિવેન્ટિવ ટૂલ ટુ મોસ્ટ ઓફ ધીસ ડિસિપ્યુટ. આવા બધા ડિસિપ્યુટ છે એને સોલ્વ કરવા માટે જે લેબર વેલફેર એક્ટ બનાવેલો છે અથવા એના જે લોઝ બનાવેલા છે એની કમિટીઝ છે એ લોકો એમને ડિફેન્ડ કરતા હોય છે, આવા ડિસિપ્યુટ છે એ સોલ્વ કરે. રિટેઇન ધ એમ્પ્લોયઝ દેર શુડ બી ધ ફિક્સ્ડ પોલિસી ધીસ કોલ્સ ઇઝ એન પ્રિપેર ટુ ધ પોલિસી ટુ કન્ડક્ટ ડિફરન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ ટુ હેવ વેરિયસ મોટિવેશનલ સ્કીમ્સ ટુ ક્રિએટ ઇન્ટરેસ્ટ ઇન ધ જોબ. તો જોબની અંદર ઇન્ટરેસ્ટ ક્રિએટ કરવાનો છે અથવા તો જોબની અંદર જે ઇન્ટરેસ્ટ છે એ મેઇન્ટેન કરવા માટે આવા બધા પ્રકારના જે પ્રોગ્રામ્સ છે ટ્રેનિંગ પ્રોગ્રામ્સ છે સેમિનાર્સ છે મોટિવેશનલ જે સ્કીમ્સ છે એ બધી છે એમને ઓફર કરવામાં આવતી હોય છે કે જેનાથી એમ્પ્લોયઝ છે એ કંપનીની અંદર લાંબા ટાઈમ સુધી રહે અથવા તો રિટેઇન કરી શકીએ. ધ એમ્પ્લોય હુ ફીલ સિક્યોર ઇન એન ઓર્ગેનાઇઝેશન બેકડ બાય ફિક્સ્ડ વેલફેર પોલિસીઝ હેવ લેસ ચાન્સ ઓફ લુકિંગ ધ જોબ એલ્સવેર. જો એમને પ્રોપરલી આ બધા વેલફેર છે એ નહીં આપવામાં આવે તો એ બીજી જગ્યાએ એની જોબ છે એ ફાઇન્ડ આઉટ કરવાની ટ્રાય કરશે, બટ આ બધા જ જો એમને વેલફેર આપવામાં આવશે તો એ બીજી જગ્યાએ એને જે બેનિફિટ બીજા જગ્યાએ મળે છે એ જ બેનિફિટ એને આ જગ્યાએ મળી જાય, તો બીજી એને અલગ અલગ જગ્યાએ જોબ ફાઇન્ડ આઉટ કરવાની કોઈ જરૂર નહીં પડે, તો એવા લેસ ચાન્સીસ છે કે તમારો લેબર ટર્નઓવર રેશિયો છે એ ઇન્ક્રીઝ થાય, તો એ ડિક્રીઝ જ રહેશે.
જો આવા બધા બેનિફિટ્સ અમે એમ્પ્લોઈઝને પ્રોવાઈડ કરશો તો. નેક્સ્ટ છે શો અપ દેર પોઝિટિવ માઇન્ડ ઇન ધ વર્ક. તો વર્કની અંદર જો તમારે પોઝિટિવ માઇન્ડ છે એ લઈ આવવું હોય તો તમે એચઆર વેલફેર આપશો. અને પોઝિટિવ માઇન્ડ છે કઈ રીતે થાય, તો તમે એમને એનો ઇન્ટરેસ્ટ છે જે જોબની અંદર અથવા તો એના વર્કની અંદર એ મેન્ટેન કરાવી આપશો, અથવા તો એવું એન્ટરટેઇનમેન્ટવાળું એન્વાયરમેન્ટ ક્રિએટ કરશો. પોઝિટિવ માઇન્ડ રિફર્સ ટુ ધ ડેવલપમેન્ટ ઓફ વન્સ એટીટ્યૂડ. તો સામેવાળાનો એટીટ્યૂડ કેવો છે વર્ક પ્રત્યેનો, અથવા તો જે મેનેજમેન્ટ છે એનો લેબર પ્રત્યેનો એટીટ્યૂડ કેવો છે, એના ઉપર ડિપેન્ડ છે કે એ વર્ક પ્રત્યે એનું પોઝિટિવ માઇન્ડ રહે છે કે નહીં. ધીસ ઇઝ ટુ ચેન્જ ધ નેગેટિવ એટીટ્યૂડ ઇન ટુ ધ પોઝિટિવ. જો તમે ફ્રેન્ડલી બિહેવ કરશો તો જે નેગેટિવ એટીટ્યૂડ જે અથવા તો નેગેટિવ એન્વાયરમેન્ટ છે એ પોઝિટિવની અંદર કન્વર્ટ થઈ જશે. તો આ રીતે તમારો વર્કમાં પોઝિટિવ માઇન્ડ રહે એના માટે પણ એચઆર વેલફેર છે એ પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે. ઇન્ફ્લુએન્સ ઓવર ધ અધર એમ્પ્લોયઝ. તમે કોઈ એવું વર્ક આપેલું છે, ગ્રુપ વર્ક આપેલું છે કે જેની અંદર કોઈ પર્ટિક્યુલર જે એમ્પ્લોય છે એને બીજાને પ્રેઝન્ટ કરવાના છે, અથવા તો બીજા જે લોકો છે એને હેન્ડલ કરવાના છે, તો એ બીજા લોકો ઉપર જો એનું ઇન્ફ્લુએન્સ હશે તો એને એક લીડર જેવી ફિલિંગ આવશે. અને જો લીડર જેવી ફિલિંગ આવશે તો એ પ્રોપરલી વર્ક કરી શકશે અને એ એઝ અ કંપનીનો જ પાર્ટ છે, અથવા તો કંપની પોતાની કંપની છે એવી રીતે વર્ક કરશે તો વધારે ગ્રોથ છે એ થશે. ધીસ મીન્સ લેબર વેલફેર હેલ્પ્સ ટુ ચેન્જ વન્સ પર્સનાલિટી, પ્રેઝન્ટેશન સ્કિલ્સ, કમ્યુનિકેશન સ્કિલ્સ, ઇન્ટરપર્સનલ રિલેશનશિપ્સ એટસેટ્રા. ધીસ ઇઝ બેસ્ટ અચીવડ વેન દેર મોરલ ઇઝ કેપ્ટ હાઈ બાય ડિફરન્ટ વેલફેર સ્કીમ. તો અલગ અલગ સ્કીમ્સ તમે પ્રોવાઈડ કરીને મોરલ જો હાઈ રાખશો તો એ જેનું ઇન્ફ્લુએન્સ છે, માનો કે બીજા એમ્પ્લોય છે અથવા તો બીજા જે કંપનીની બહારના લોકો છે એને પણ એ ઓફર કરશે કે જ્યારે માનો કે રિક્રુટમેન્ટ છે તો એ પણ લોકો છે એ બીજા પોતાના લોકોને લઈ આવશે, જેનાથી આપણને ઇઝીલી એમ્પ્લોઈઝ છે એ મળી રહેશે. તો આ બધા ઘણા બધા એમ્પ્લોઈઝ છે, આ ઘણું બધું જે આપણા પ્રોબ્લેમ્સ છે એ જે ક્રિએટ થવાના બદલે એ ક્રિએટ નહીં થાય અને આપણને ડિફિકલ્ટીઝ જે આવવાની હતી એ બધી દૂર થઈ જશે. નેક્સ્ટ, ઇન્ક્રીઝ ધ બાર્ગેનિંગ પાવર ઓફ ધી એમ્પ્લોઈઝ. બાર્ગેનિંગ મીન્સ ટુ સિસ્ટમેટિકલી એક્સ્ટ્રેક્ટ સમથિંગ ફ્રોમ ધી ઓપોનન્ટ. એટલે કે તમે બાર્ગેનિંગ કરો, તમે કોઈ વસ્તુ પરચેસ કરવા જાઓ તો એ વસ્તુ પરચેસ કરવા માટે માનો કે તમે એ જે શોપકીપર છે એને તમને 100 રૂપીઝની કીધી અને તમારે એને 80 to 70 રૂપીઝની અંદર જોઈ, તો તમે જે 80 to 70 માટે જે તમે એની સાથે જે વાતચીત કરતો એને બાર્ગેનિંગ કહેવાય, બરાબર છે? તો એ રીતે બાર્ગેનિંગ પાવર ઓફ ધી એમ્પ્લોયઝ તો ઇન્ક્રીઝ થશે. ધ બેટર બાર્ગેનિંગ પાવર, ધ બેટર ઇન્ફ્લુએન્સ ઓન ધી ઓપોનન્ટ. લેબર વેલફેર મેઝર્સ લાઇક ફોર્મેશન ઓફ ધી વર્ક કમિટી, વર્કર્સ પાર્ટિસિપન્ટ્સ, ટ્રેડ યુનિયન એટસેટ્રા. તો લેબર વેલફેર્સ માટે માનો કે જો એમ્પ્લોઈઝ છે એને તમે ફ્રેન્ડલી બિહેવ કરશો એની સાથે, તો એને માનો કે સેલરી ઇન્ક્રીઝ કરવી છે તો એના માટે બાર્ગેન કરી શકશે, બરાબર છે? તો એ તમને કહી શકશે કે મારે વધારે સેલેરીની જરૂર છે અથવા તો વધારે વેલફેર્સની જરૂર છે, તો એ તમારે પ્રોપરલી બેટરલી તમને કહી શકશે કે જે કંપનીની અંદર જે ઇફેક્ટ જે ઇન્ફ્લુએન્સ થવું જોઈએ, ઇન્ફ્લુએન્સ પ્રોપરલી ક્રિએટ થશે. વિલ શ્યોરલી હેલ્પ ધેમ ટુ હેવ અ બેટર બાર્ગેનિંગ પાવર. નેક્સ્ટ છે સ્કોપ ઓફ ધી લેબર વેલફેર એક્ટિવિટીઝ. તો એમાં ફર્સ્ટ છે વેલફેર એમ્યુનિટીઝ વિધિન ધ પ્રિસિયન્સ ઓફ ધી એસ્ટાબ્લિશમેન્ટ ઇન્ટ્રામ્યુલર, દેટ વોશિંગ એન્ડ બાથિંગ ફેસિલિટીઝ, ક્રેચીસ, રેસ્ટ રૂમ્સ એન્ડ કેન્ટીન્સ, અરેન્જમેન્ટ ઓફ ધી ડ્રિંકિંગ વોટર, અરેન્જમેન્ટ ઓફ પ્રિવેન્શન ઓફ ફેટી, દેટ હેલ્થ સર્વિસીસ ઇન્કલુડિંગ ધ ઓક્યુપેશનલ સેફ્ટી, એડમિનિસ્ટ્રેટિવ અરેન્જમેન્ટ વિધિન અ પ્લાન્ટ ટુ લુક આફ્ટર વેલફેર, યુનિફોર્મ્સ એન્ડ પ્રોટેક્ટિવ ક્લોથિંગ એન્ડ શિફ્ટ અલાવન્સીસ. કે માનો કે તમે કંપની છે એની અંદર વેલફેર ફેસિલિટીઝ આપવામાં આવે, વેલફેર ફેસિલિટીઝની અંદર શું ઇન્ક્લુડ થાય કે એને વોશિંગ એન્ડ બાથિંગ ફેસિલિટીઝ છે આપવામાં આવે, એને રેસ્ટ કરવા માટે એને અલગથી રૂમ આપવામાં આવેલા હોય, કેન્ટીન ફેસિલિટીઝ અવેલેબલ છે, પછી વોટર ફેસિલિટી, જે નેસેસિટી ફેસિલિટી છે એ નેસેસરી તો હોવી જ જોઈએ, એક્સ્ટ્રા ફેસિલિટી તમે આપો તો એ એક અલગ છે, બટ નેસેસરી જે છે કે ડ્રિંકિંગ વોટર. તો આ બધી જે હેલ્થ સર્વિસીસ છે કે હેલ્થની અને સેફ્ટી માટે એને એવા કોઈ ક્લોથ્સ છે, માનો કે એવી તમારી કંપની છે કે જેની અંદર કેમિકલ કંપની હોય તો એની અંદર એવા ક્લોથ્સની જરૂર પડે તો તમે એ સેફ્ટી માટેના ક્લોથ્સ પ્રોવાઈડ કરશો. તો આ બધી એમ્યુનિટીઝ જો એને પ્રોવાઈડ કરશો તો એ પણ એક વેલફેર એક્ટિવિટી છે. તો આ વેલફેર એક્ટિવિટીઝના અલગ અલગ સ્કોપનો એક પાર્ટ છે.
આ ઇન્ટ્રાપ્રનર મીન્સ કે કંપનીની અંદર તમે આ બધી ફેસિલિટીઝ છે એ તમારા એમ્પ્લોઈઝ લેબરને આપતા હો છો. નેક્સ્ટ છે વેલફેર એમિનિટીઝ આઉટસાઇડ ધ એસ્ટાબ્લિશમેન્ટ એક્સ્ટ્રા મોડલ. That maternity benefit, social insurance measures including sport, culture activity, library and reading room, holiday homes and living travel facilities, workers cooperatives including consumer cooperative stores, fair price shop and cooperative thrift and credit societies, vocational training for the dependent of worker, other programs for the welfare of women, youth and children and transport to and from the place to work. તો એમને એક્સ્ટ્રા મોરલ મીન્સ કે આઉટસાઇડ ધ કંપની એને કયા બેનિફિટ આપવામાં આવે, તો એને હાઉસ આપવામાં આવે, ફ્લેટ્સ આપવામાં આવે, આવવા જવા માટેની વર્ક પ્લેસ ઉપર આવવા જવા માટેની ટ્રાન્સપોર્ટ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે, એને ચિલ્ડ્રન એજ્યુકેશન આપવામાં આવે, અથવા તો એને કોઈ વોકેશનલ ટ્રેનિંગની જરૂર છે, પ્રોફેશનલ્સનું એનું એજ્યુકેશન ઇન્ક્રીઝની જરૂર છે તો એના માટે પણ એમને અલગથી ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. રીડિંગ રૂમ આપે, લાઇબ્રેરી આપે કે એનું નોલેજ એને ઇન્ક્રીઝ કરવું છે, એને રીડિંગ માનો કે એને કોઈ એવી બુક છે જે વાંચીને એને આ વર્ક પ્રોપરલી કરી શકે તો એને રીડિંગ રૂમ લાઇબ્રેરી આપવામાં આવે. સ્પોર્ટમાં માનો કે એને સ્પોર્ટમાં સારી એવી સ્કિલ છે તો સ્પોર્ટ એક્ટિવિટી પણ કરવામાં આવે. તો આવા બધા ઘણા બધા અલગ અલગ બેનિફિટ્સ છે કે જે એમને પ્રોવાઈડ કરવામાં આવે કે જે એક્સ્ટ્રા મોડલ મીન્સ કે આઉટસાઇડ ધ કંપનીના બેનિફિટ છે, તો એ પણ એક વેલફેર એમ્યુનિટી છે. A perusal of the definition indicates that the term labor welfare is a very comprehensive concept and is a wide in its scope. તો સ્કોપ છે એ ઘણા બધા લાર્જ છે, તમે કંપનીની અંદર આપી શકો, કંપનીની બહારના ઘણા બધા એના જે વેલફેર છે અથવા તો જે એના સ્કોપ છે તમે એને પ્રોવાઈડ કરી શકો છો. ઇટ ઇન્ક્લુડ્સ ઇન અ ફોલ્ડ ઓલ એફર્ટ્સ ઇન ધ ફોર્મ ઓફ એમ્યુનિટીઝ એન્ડ એક્ટિવિટી વિચ વેરાય ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ. તો ઇન્ડસ્ટ્રી ટુ ઇન્ડસ્ટ્રી એન્ડ ટાઈમ ટુ ટાઈમ, માનો કે કોઈ કંપની છે એ 2010ની અંદર કેવા પ્રકારના વેલફેર એમ્યુનિટીઝ આપતી હતી અને અત્યારે 2020ની અંદર 21ની અંદર કેવા પ્રકારની ફેસિલિટીઝ આપે છે, એ બધું જ છે એકદમ ડિફરન્ટ હોય છે. અથવા તો તમે અત્યારે ટાટા કંપનીની અંદર જોબ કરો છો તો એની એમ્યુનિટીઝ પણ અલગ હોય છે, અને માનો કે તમે એની જગ્યાએથી તમે બીજી કોઈ કંપની રિલાયન્સની અંદર જાઓ છો તો એના પણ બેનિફિટ્સ અલગ હોય. તો પ્લેસ ટુ પ્લેસ, ઇન્ડસ્ટ્રી ટુ ઇન્ડસ્ટ્રી છે એ બેનિફિટ એમને અલગ અલગ પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે, જેવા જેમના એફર્ટ્સ અથવા તો જે જેનું એન્વાયરમેન્ટ એ પ્રમાણેના બેનિફિટ છે એ પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે. લેબર વેલફેર એક્ટિવિટી આર બ્રોડલી ક્લાસિફાઈડ એઝ અ સ્ટેચ્યુટરી, નોન સ્ટેચ્યુટરી ઓર વોલન્ટરી એન્ડ મ્યુચ્યુઅલ. તો વોલન્ટરી વેલફેર ઇન્ક્લુડ્સ ઓલ ધોઝ એક્ટિવિટીઝ વિચ એમ્પ્લોયર અન્ડરટેક ફોર દેર એમ્પ્લોય ઓન અ વોલન્ટરી બેઝિસ. કે અમુક એક્ટિવિટી એવી છે કે એમ્પ્લોયર એની જાતે જ છે એના એમ્પ્લોઈઝને પ્રોવાઈડ કરતા હોય છે, બરાબર છે. કોઈ પ્રાઇવેટ કંપની છે તો એના સુપરવાઇઝર છે એ ઘણી બધી એવી એક્ટિવિટી કરતા હોય છે કે જેના કારણે એને પોતાના જે એમ્પ્લોઈઝ છે એને બેનિફિટ મળે, અથવા તો એમ્પ્લોય છે એ એવા એક્ટિવિટી કરતા હોય છે કે જે પોતાના વેલફેર અથવા તો પોતાના ગ્રોથ માટે એ વર્ક કરતા હોય છે, પોતાનો ગ્રોથ થાય એના માટે એ વર્ક છે એમને ફૂલફિલ કરેલું હોય છે. Some of the important voluntary welfare activity on the part of employers may be a provision of housing facility, transportations, recreational facility, formation cooperative societies, children's education and loan for purchasing scooters, cars and games, provision of library, leave travel concessions, uniforms and gifts. તો આવી બધી જે ફેસિલિટી છે જે એમ્પ્લોયરને પણ એના પોતાનો પણ બેનિફિટ થાય, મીન્સ કે એને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો કોઈ હાઉસિંગ ફેસિલિટી છે એ હાઉસ છે એ પરચેસ કરી લે, પછી એના એમ્પ્લોયને એ રહેવા માટે આપી દે, તો એનો બે બેનિફિટ થયો કે એમ્પ્લોય છે એને એક બેનિફિટ મળી ગયો રહેવા માટેનો, અને જે એમ્પ્લોયને ઇન્વેસ્ટમેન્ટ કરતું તો ઇન્વેસ્ટમેન્ટ છે એનું નાનું કંઈ ઇન્વેસ્ટમેન્ટ જેને કરવું તો એ ફૂલફિલ થઈ ગયું. કોઈ સોસાયટીની અંદર છે એ ઇન્વેસ્ટ કરશે. તો આ રીતે ઘણા બધા એવા વોલન્ટરી વેલફેર એક્ટિવિટીઝ છે એ કરીને પણ એમને બેનિફિટ આપવામાં આવે છે. ધ કમિટી ઓફ એક્સપર્ટ્સ ઓન વેલફેર ફેસિલિટી ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર કોન્સ્ટિટ્યુટેડ બાય અ LLO ઇન ધ 1963 એન્ડ ડિવાઇડેડ ધ વેલફેર સર્વિસીસ ઇન ટુ ટુ ગ્રુપ્સ. તો કમિટી એક્સપર્ટ છે એના દ્વારા ફેસિલિટી જે ઇન્ડસ્ટ્રીયલ વર્કરને પ્રોવાઈડ કરવાની હતી એ સ્ટાર્ટ થયું હતું 1963ની અંદર. નેક્સ્ટ જે આપણે વેલફેર છે આઉટસાઇડ ધ કંપનીના વેલફેર છે એની અંદર, ધ કન્સેપ્ટ ઓફ લેબર વેલફેર ઇમ્બ્રેસીસ અ મલ્ટિટ્યુડ ઓફ એક્ટિવિટી ઇન્ક્લુડિંગ ઓલ ધ એક્સ્ટ્રા મોરલ ઇન્ટ્રામોરલ એક્ટિવિટી એઝ વેલ એઝ ધ સ્ટેચ્યુટરી એન્ડ નોન સ્ટેચ્યુટરી વેલફેર
measures undertaken by the employees, the government and the trade unions to help workers and their families in the context of their industrial life. तो एना इंडस्ट्रियल लाइफ ની અંદર એના ફેમિલી અંદર પણ એમને એક્સ્ટ્રા એવી ફેસિલિટીઝ છે કે જે આઉટસાઇડ ધ કંપની આપવામાં આવે છે, કે એ લોકો કંપનીની અંદર વર્ક નથી કરતા બટ એ ફેસિલિટીઝ છે એમને એઝ અ ફેમિલી છે એટલા માટે એને આપવામાં આવે છે. તો આ બધા બેનિફિટ્સ છે એ લેબર વેલફેર છે. નેક્સ્ટ જે આપણે ટોપિક ડિસ્કસ કરવાનું છે ઇમ્પોર્ટન્સ ઓફ ધી લેબર વેલફેર, કે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.